सदानन्दम्भोदिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभक्षियुगल कृपा पारवार जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारयनमुनि वरणिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये

શ્રી ઠાકોરજી મહારાજની જય શ્રી સદગુરુ દેવકી જય બધેયવાલા ભક્તોને ખૂબ એથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રમું સાગર ગ્રંથની અંદર પૂર અગિયારમું અને તરંગ છપ્પન એમાં છેલ્લે વેદ વેદઋષિની કથા લખે છે સાથે સાથે કુશિક રાજાની કથા મુકુંદાનંદ વર્ણિના પ્રશ્નથી સંભળાવવાનું ભગવાન શ્રીહરિ શરૂ કરે છે એવું લખે છે અને સાથો સાથ પછી ભગવાનનો મહિમા લખે છે કે દેશ કાળ ક્રિયા દિક જે છે એ અષ્ટ પ્રકારના એ બધું જ શુભ અને અશુભ બંને છે અશુભને સેવે તો વ્યક્તિ અશુભ બની જાય શુભને સેવે તો વ્યક્તિ શુભ બની જાય બ્રહ્માંડની આટલી મોટી રચના કરેલી છે જે અક્ષરના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે એવા અક્ષરધામ એવા મુક્ત એવા પુરુષોત્તમ નારાયણ એની સેવા કરવી એનું વર્ણન કરવું એ તો સ્વયં જ્યારે ભગવાન બુદ્ધિમાં પ્રકાશ કરે ત્યારે જ ભગવાનનો મહિમા લખી શકાય છે એમ સદગુરુ આધારાનંદ સ્વામી પોતાનું અતિ દાસત્વપનું સદગુરુ મુક્તાનંદ સ્વામી પોતાનું અતિદાસત્વપનું છેલ્લે લખી રહ્યા છે સંભળાવી રહ્યા છે આગળ આધારણ સમય લખે છે મુક્ત મને ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર અગિયારમું અને તરંગ સત્તાવન કુશિક નૃપ મુની ચ્યવન કી સેવા જય કુશિક નૃપ ચવન કી સેવા જય શૈકી

ચતુર્માસ કરુચ્યવન મુનિ વર જે હુશિકનરૂપ કે સદન પ્રતિ આવત ભય ઉશિક રૂપ કે સદન પ્રતિ આવત તેહ મુક્તાનંદ સ્વામીએ સભામાં કહ્યું પ્રવીણ શ્રીહરિએ મુકુંદ વર્ણિની આગળ કુશિક રાજાએ ચ્યવન મુનિની જે રીતે સેવા કરી હતી તેની વાત કહી મુનિવર ચ્યવન એકવાર ચાતુર્માસ કરવા માટે કુશિક રાજાને ઘેર આવ્યા કુશિક રાજાએ ચ્યવન મુનિને દેખીને તરત જ દિનપણે સામે જઈને સ્વાગત કર્યું તેમને મહામુનિવર જાણીને વિધિ પ્રમાણે ભાવથી તેમની પૂજા કરી પછી રાજાએ કહ્યું મારું ઘર રાજ્યાસન અને જેટલી ધન સંપત્તિ છે તે બધું તથા મારું તન અને મન જે કહો તે આપણી સેવામાં હું અત્યારે આપું કુશિક રાજા બહુ ભાવુક રાજા છે સત્પુરુષોનો બહુ મોટો મહિમા સમજે છે પોતાના બહુ મોટા ભાગ્ય જાણે છે કે પોતાને ગેર સત્પુરુષ પધાર્યા હોય એ ઘડીને ધન્ય ઘડી સમજે છે સત્પુરુષની સેવા બહુ મોટા પુણ્યવાળાને મળે છે આવી કુશિક રાજાની સમજણ બહુ પાકી છે ચ્યવન મહર્ષિને પોતાના આંગણામાં જ્યારે પધારેલા જોયા ત્યારે કુશિક રાજાના હૃદયની અંદર જાને આત્યંતિક કલ્યાણ સામેથી આવ્યું હોય કેતા એના જીવનની અંદર જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઘડીઓ કહેવાય એના જીવનની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આનંદ કહેવાય એ આનંદની ઘડીઓમાંની એક ઘડી એટલે કુશિક રાજા જ્યારે સત્પુરુષને ભેટે સત્પુરુષના દર્શન કરે સત્પુરુષ એના આંગણામાં પધારે ત્યારે કુશિક રાજા પોતાની જાતને મહાન ભાગ્યવાન માનતા હતા મુક્ષુ માટે જ્યારે સત્પુરુષ એના ઘરના દરવાજા સુધી પહોંચે છે એમાં પણ ઠાકોરજી મહારાજને સાથે લઈને એના ઘરના દરવાજા સુધી પહોંચે છે ત્યારે માની લો એ જે મુમુક્ષુ આત્મા છે એના ભાગ્ય ખુલી ગયા કારણ કે જ્યારે સંત સામે ચાલીને આપણા જીવના કલ્યાણને અર્થે આપણું રૂડું કરવાને અર્થે આપણા ઘરના આંગણામાં આવીને ઊભા રહે અને સામેથી જ્યારે આપણી સેવાને અંગીકાર કરે ભગવાનની સેવા આપણી પાસે કરાવે ત્યારે જીવના બહુ મોટા ભાગ્ય ઉદય થયા કહેવાય કેટલા મનુષ્યના જન્મ લીધા હશે કેટલી વખત સંપત્તિ કમાયા હોઈશું કેટલી વખત મોટા મોટા ઘર બાંધ્યા હશે અરે ઘણીક વખત એક કરોની જમીનમાં આપણો જ રાજમેલ હશે અડધી પૃથ્વીની અંદર આપણા રાજ હશે પણ સત્પુરુષ દરેક જન્મમાં આપણને મળી શક્યા નથી જો સત્પુરુષો બીજા જન્મમાં મળ્યા હોત તો વારે વારે જન્મ મૃત્યુનું દુઃખ રહેત જ નહીં સત્પુરુષ જ્યારે મળે છે ત્યારે સત્પુરુષ શું કાર્ય કરે છે પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ ભરમ મિટાવત ભારી જગત માહી સંત પરમિતિ मिटावत भारि जगतमहि सन्त संत परम कृपालो कृपालु सकल जीवन पर परम हरिशम सब दुखारी संत परम परमहितकारी सन्त परमहित कारि जगतमहि सन्त परमहित कारि પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ ભરમ મિટાવત ભારી પરમ કૃપાલુ સકલ જીવન પર હરિસમ સમ દુઃખ હારી દુઃખહારી હરી સમ ભગવાનની જેમ તમામ દુઃખ માત્રનું નિવારણ ભગવાનના સત્પુરુષ કરે છે માટે જ્યારે આપણા ભાગ્ય ખુલ્યા હોય ને આપણા દરવાજા ઉપર જ્યારે સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ ઠાકોરજીના રૂપમાં પધાર્યા હોય સત્પુરુષના હૃદયમાં રહીને પધાર્યા હોય ત્યારે બહુ મોટા ભાગ્ય જાણી એ દિવસે ભગવાનની ભગવાનના સત્પુરુષોની સેવા કરવી કુશિક રાજાના રાજમેલ પ્રત્યે ઘર પ્રત્યે ચવન મહર્ષિ પધાર્યા છે કુશિક રાજા બહુ રાજી થયા છે અને રાજાએ જ્યારે એમ કીધું છે કે હે મુનિ વર મારે તમારી સેવા કરવી છે મને તમારી સેવા કરવાનો અવસર આપો અને ત્યારે ચવન મહર્ષિ કુશિક રાજાને કહે છે નૃપ સે મુવું રાજ્યાદિક પરુચિ નહે ઓ ધનજોષિત ગજ અસ્વિજે હા ધન જોષિત ગજ સ્વહીજે હા રાજ્ય કંટક તું મારે તે હા રાજ્યકંટક તો મારે ભક્તિ વિનમોઈ કૌ સોહાવત જાનો સોઈ દંપતિ જો તુમકુરુ ચેજોતા દંપતિમકુ બાતા તો મે નિયમ તાતા તો મે નિયમ તાતા ત્યારે રાજાની તે મુનિએ કહ્યું મને રાજ્ય આદિકમાં તો રુચિ નથી ધન સ્ત્રી હાથી ગોળા અને નિષ્કંટક રાજ્ય એ બધું ભલે તમારી પાસે રહે ભગવાનની શ્રવણ આદિ નવ પ્રકારની ભક્તિ સિવાયની કોઈ પણ વસ્તુ મને ગમતી નથી એમ તમે જાણો જો તમને દંપતીને મારી એક વાત રૂચે તો હું એક કઠોર નિયમ લેવા ચાહું છું ચવન મહર્ષિ જ્યારે પધાર્યા ત્યારે કુશિક રાજાએ કીધું છે મારી ધન સંપત્તિને મારું તન મન જે કો એ બધું સેવામાં અત્યારે આપું ત્યારે આજે ચવન મહર્ષિ છે જગતથી ઉદાસ છે વિરક્ત પુરુષ છે વૈરાગ્યવાન પુરુષ છે વિષયની અંદર ક્યાંય પ્રીતિ નથી ધન સંપત્તિમાં ક્યાંય પ્રીતિ નથી કેવળ ભગવાનની નવધા ભક્તિ કરવી જેને ગમે છે એવા પરમ ભાગવત મહાપુરુષ એ કે છે રાજા તે જે મને આપવા કીધું એમાં તો મારે કોઈ જગ્યાએ રસ જ નથી મારે કોઈ વસ્તુ જોઈતી જ નથી અને સિદ્ધિઓ મહાપુરુષોના ચરણમાં દોડતી આવતી હોય પણ મહાપુરુષો રિદ્ધિયો અને સિદ્ધિયોને ઠોકરે લગાવતા હોય કારણ કે એને ભગવાન વાલા છે રિદ્ધિયો સિદ્ધિઓ વાલી નથી એને આ લોકના વૈભવ આ લોકની માન મોટપ એના કરતા પણ ભગવાન વાલા છે ભગવાન સંતા કુકડીની રમત રમે એવા છે એ એવું કરે છે જ્યારે કોઈ ભગવાનને વશ કરવા તરફ આગળ વધે છે ભગવાનને અતિશય રાજી કરવાને વાલા કરવા માટે આગળ વધે છે ત્યારે ભગવાન જાણી જોઈને એના માર્ગમાં વિઘ્નો ઊભા કરે છે ભગવાનની જેમ નજીક જાય એમ ભગવાન એની પાસે ઓપ્શન મુકતા જાય એક બાજુ પર હું છું અને એક બાજુ પર જગતની માન મોટપ છે શું જોઈએ છે અને ત્યારે સમજુ વ્યક્તિઓ પણ ભગવાનની માન મોટપ રૂપી માયામાં ફસાય છે ભગવાનની ધનરૂપી માયામાં સમજુ વ્યક્તિઓ પણ ફસાઈ જાય છે ભગવાનની માયાની અંદર કોઈ ને કોઈ રીતે જીવ ફસાતા એ જીવનું જેના માટે એ જીવ ભગવાન પાસે પહોંચ્યો હતો જેના માટે એને ભગવાનનો માર્ગ પસંદ કર્યો હતો એ માર્ગની અંદર બહુ મોટું વિઘન આવે છે બહુ મોટું વિઘન આવે છે માટે કલ્યાણના માર્ગે ચાલતા મુમુક્ષું માત્ર મારા ને તમારા જેવાય આ મહાપુરુષોના જીવનથી શીખવું જોઈએ આ મહાપુરુષો પાસે અષ્ટસિદ્ધિને નવનિધિ દોડતી આવે છે છતાં પણ એને એમાં રસ નથી એમાં રસ નથી કારણ કે આ મહાપુરુષોને કેવળ ભગવાન જોઈએ છે ભગવાન સિવાય એમને કોઈ જગ્યાએ રસ નથી ચ્યવન મહર્ષિએ કીધું છે કે મારે કશું જ જોઈતું નથી તમે જે કીધું દંપતી છે પતિ પત્ની રાજાના બંને પતિ પત્ની બંને જન અતિમુક્ષું હોવાના કારણે બહુ હૃદયથી પ્રાર્થના કરે છે ગુરુવર અમારું કંઈક તો ગ્રહણ કરો અને ત્યારે ચ્યવન મહર્ષિ એમ કહે છે કે જો તમારે મને કંઈક આપવું જ હોય તો હું આ ચાતુર્માસ છે ને એટલે થોડો કઠણ નિયમ લેવા ઈચ્છું છું જો તમને અનુકૂળ આવે તો અને ત્યારે પોતે પોતાનો નિયમ કયો લેવો છે એ રજૂ કરે છે ચેવન મહર્ષિ નિશ્ચલ મન દંપતિ તુમ હો निश्चलमन दम्पति तुमो योग्य मम सेवा योग्य मम सेवा दो सेब कर मे चुक पर जब सेब कर मे ચૂક નિયમન આરંભૂત બહુ તો મે નિયમન આરંભૂત બહુ એક મન પ્રથમ કુપરણ મુનિસ બોલે समबानी मुनि तव सेव में चू न पारे रे मुनि तव सेव में चू न पा रे देह पात होवे अब देह पात होवे अबवार ભગવાનની શ્રવણાદિક નવ પ્રકારની ભક્તિ સિવાયની મને કોઈ વસ્તુ ગમતી નથી છતાં પણ જો આપ બંને મારી સેવા કરવા ઈચ્છતા હોય તો એક નિયમ લેવા ઈચ્છું છું તમે બંને મનથી સ્થિર રહી શકો તો હું એક કઠોર નિયમ લેવા ચાહું છું એક કઠોર નિયમ લેવા માગું છું તમે બંને મનથી સ્થિર રહી શકો તો તમે મારી યોગ્ય સેવા કરવા યોગ્ય છો કેમ છે જો સેવા કરવામાં ચૂક પડે એવું હોય તો હું નિયમને ન આરંભું જો તમે બંને મન સ્થિર રાખીને મારી સેવા કરી શકો તો મારે એક નિયમ આરંભો છે મારે નિયમ ચાલુ કરવું છે તમે બંને મારી સેવા કરવા માટે યોગ્ય જ છો કેમ જે જો સેવા કરવામાં ચૂક પડે એવું હોય તો હું નિયમને ન આરંભું તમે મારી સેવા કરી શકો એવા છો છતાં પણ જો તમે કોઈ જગ્યાએ સેવા કરવાની અંદર પાછા પડો તો પછી મારે મારો નિયમ ચાલુ કરવો નથી માટે તમે બંને પતિ પત્ની એવું નક્કી કરો કે અમારે આ મહર્ષિની સેવા સારી રીતે કરવી છે જો તમે નક્કી કરશો તમે નક્કી કરશો તો સેવા ચોક્કસ નક્કી કરશો તો હું ચોક્કસ તમારી સેવાને અંગીકાર કરીશ અને પછી રાજાને રાણીએ પ્રથમ એક મન કરીને મોનીની સેવા કરવાનો મનમાં દ્રઢ નિર્ધાર કર્યો રાજા અને રાણીએ વિચાર્યું છે આપણા સદગુરુ આપણું કલ્યાણ કરે એવા મહર્ષિ આપણા આંગણામાં આવ્યા છે તો આપણે હૃદયથી એમને રાજી કરવા છે વાલા ભક્તો જ્યારે પણ જીવનની અંદર કોઈ મહાપુરુષનો યોગ થાય ત્યારે એક વસ્તુ યાદ રાખજો હૃદયથી એમને જેટલા રાજી કરાય એટલા કરી લેજો આપણી શક્તિ પ્રમાણે જેટલા રાજી કરાય એટલા ભગવાનના મોટા કોઈ સંત કે ભક્તને રાજી કરી લેજો જીવનના શ્વાસ ક્યારે થંભી જાય છે એની કોઈને ખબર નથી શ્વાસ રૂક જાય ગી ચલતે ચલતે ક્યા ભરોસા હે ઈશ જિંદગી કા આપણે બધાએ જોઈએ છે આપણા બધાના જીવનની અંદર બનતી રોજિંદી ઘટના છે ક્યારે કોનું કેવી રીતે ક્યાં શરીર હાલતું ચાલતું હોય સવારની અંદર તો જો બોલતા હોય દોડતા હોય અને બપોર પછીથી શરીર ચાલતું ન હોય એવી ઘટનાઓ આપણા જીવનમાં પોતા માટે બીજા માટે આપણે અનુભવીએ છીએ એનો સીધો જ અર્થ એ થાય છે કે આ ક્ષણ ભંગુર શરીરથી ક્ષણની અંદર ભંગ થઈ જવાવાળું જે શરીર છે એનાથી કયું કાર્ય કરી લેવાનું છે આ ક્ષણ ભંગુર શરીરથી શું આપણે રૂપિયા કમાઈ લેવાના છે ક્ષણ ભંગુર શરીરથી શું શું દીકરા દીકરીઓને મોટા કરીને પરણાવી દેવાના છે એટલું જ ક્ષણ ભંગુર શરીરનું કાર્ય નથી એ બધો જ સાઇડ બિઝનેસ છે પણ ક્ષણ ભંગુર શરીરનું મુખ્ય કાર્ય છે ભગવાન અને ભગવાનના એકાંતિક સંત અને ભક્તને હૃદયથી રાજી કરી લેવા આપણાથી બને એટલા કારણ કે અંત સમયે અને અંત સમય પછીથી આ લોકની કોઈ પણ કરેલી ક્રિયા એ બિલકુલ કામ લાગતી નથી અંત સમયે અને અંત સમય પછી ભગવાન અને ભગવાનના સંત અને ભક્તનો જે રાજીપો લીધેલો છે એ જ જીવને કામ લાગે છે અને એ રાજીપો એને મળ્યો હોય કેવી રીતે મળે તનથી સેવા કરી હોય મનથી કરી હોય પોતાની સ્થિતિ પ્રમાણે ધનથી કરી હોય ભગવાનને ભગવાનના સંતો ભક્તો માટે જે જરૂર પડી હોય એવી સેવાઓ પોતાની શક્તિ મુજબ કરી હોય ત્યારે ભગવાન અને ભગવાનના સંત રાજી થાય બંને પતિ પત્નીએ નક્કી કર્યું છે કે આપણને મનુષ્ય જન્મની અંદર જો સૌથી મોટો લાભ હોય તો ભગવાનના આવા મહાપુરુષની સેવા કરવા મળે એ જ છે માટે આપણે વિચાર કરવો નથી આ ઋષિમુનિ જેવી રીતે આપણને સેવા આપે એવી રીતે આપણે એમને રાજી કરી લેવા છે બંને જન સ્થિર મન રહી એક મન કરી મુનિની સેવા કરવાનો મનમાં દ્રઢ નિર્ધાર કર્યો પછી તો અમૃતના જેવી વાની બોલ્યા બંને પતિ પત્ની બંનેએ કીધું મુનિવર કદાચ અમારો દેહ ભલે પડી જાય તો પણ આપની સેવા કરવામાં અમે ખામી આવવા નહીં દઈએ અમારો દેહ પડી જાય તો ભલે પડે પણ અમે તમારી સેવા કરવાની અંદર કોઈ પણ પ્રકારની ખામી નહીં આવવા દઈએ અમારા એવા ભાગ્ય અમારા એવા ભાગ્ય ક્યાંથી હોય કે આપની સેવા કરતાં અમારો દેહ પડે અમારા એવા ભાગ્ય ક્યાંથી કે જેનાથી તમારી સેવા કરતાં કરતાં અમારો દેહ પડી જાય આવું કહીને ઘણા જ પ્રેમથી તે મુનિને માટે પોતાના ઘરમાં સૈયા તૈયાર કરી દીધી અને સારામાં સારું જે ઘર હતું તેમાં મુનિનો ઉતારો કરાવ્યો ઋષિ કીધું છે કે મારી સેવા જો તમે સારી રીતે કરી શકો તો હું ચોક્કસ તમારા દરબારની અંદર તમારા રાજમહેલની અંદર રહીશ મારે ધન સંપત્તિ જોઈતી નથી આ ચાતુર્માસ દરમિયાન હું તમારે ત્યાં રહું અને તમારેથી બનતી સેવા તમે કરો અને ત્યારે બંને પતિ પત્ની તૈયાર થયા છે કે અમે તમારી સેવા કરીશું સારામાં સારું એક મકાન હતું એમાં ચવન ઋષિનો ઉતારો કરાવ્યો છે અને એવા સમયની અંદર સૂર્ય ઘણો આગળ નીકળી ગયો ત્યારે મુનિ બોલ્યા ત્યારે મુનિ એવું બોલ્યા સમય પ્રમાણેનું ખાવા પીવાનું જે હાજર હોય તે બધું લાવો ભાવતું ન ભાવતું એવું મારે કાંઈ નથી સહેજે જે હોય તે હાજર કરો તમારી પાસે જે હોય એ હાજર કરો સહેજે મારે એવું નથી કે આ મને ભાવે છે ના નથી ભાવતું તમે જે લાવશો એ બધું જ મને મંજૂર છે આવી રીતે કહી અને મારી આગળ ભોજન તૈયાર કર્યું એમ ચવન મહર્ષિએ કીધું છે ત્યારે જે ભોજન હાજર હતું એ તત્કાળ લાવીને થાળ ભરીને મુનિને અર્પણ કર્યું જે કાંઈ ભોજન હતું એ લાવીને ઋષિમુનિએ આગળ અર્પણ કર્યું છે મુનિવર ઘણું ખુશી થઈને જમ્યા પછી તે દંપતીને તેને કહ્યું ઋષિમુનિ જમ્યા છે અને પછી દંપતિને ઋષિમુનિએ કહ્યું છે ત્યાં આગળ નિંદ્રા દેવત દુઃખ મોયા અબ મેં સોવન ચાત નિંદ્રા દેવત દુખ મોયા અબ મેં સોવન ચાત

એક બાજુ પર ચ્યવન મહર્ષિ કીધું મને બહુ ઊંઘ આવે છે મને ઊંઘ બહુ હેરાન કરે છે ઘણા સમયથી હું સૂતો નથી હવે હું સુઈ જવા ચાહું છું આમ કહીને સુવાના ઓરડામાં સીધા આવ્યા આવીને પથારીની અંદર ચ્યવન મહર્ષિ સુઈ ગયા રાજા અને રાણી મુનિની પાસે આવીને હાથ જોડીને ચરણ કમળમાં માથું નમાવીને ઊભા રહ્યા રાજા ને રાણી બંને ત્યાં ઋષિ ના ચરણમાં માથું નમાવીને ઉભા છે ત્યારે તે ચવન મુનિએ હેત દેખાડીને દંપતીને વાત કરી તમે બંને સાવધાન થઈને મારી પગ પગચંપી કરો તમે બંને જણ પગ ચંપી કરો મારી રાજા ને રાની બંને પોતાનો સેવા ધર્મ સમજીને મુનિનું વચન માની લીધું અને બંને જન મુનિના પગ દબાવવા લાગ્યા કુશિક રાજાને એમની તેમની પત્ની બંને પ્રેમથી ઋષિની સેવાની અંદર લાગી ગયા છે એક ચરણની સેવા રાજા કરે છે બીજી બાજુ ચરણની સેવા રાની કરે છે પગ ડબાવતા ડબાવતા સવાર થઈ ગયું તો પણ મુનિ જાગ્યા નહીં આ એવા સેવકો નહોતા કે ચરણચંપી કરવા બેઠાને પાંચ દસ મિનિટ ચરમચંપી કરીને ભાગી ગયા અથવા તો એમ વિચારે કે આવે તો ગુરુ મહારાજ તો સૂઈ ગયા છે કેટલીક ચરણચંપી કરવી પણ જ્યાં સુધી ચ્યવન મહર્ષિ એમ ન કહે કે બસ હવે રાખો ત્યાં સુધી આપણે સેવા કરવાનું છોડાય નહીં આવું પતિ અને પત્ની બંને સમજતા જેના કારણે બંને જને સેવા અવિરત ચાલુ રાખી કેટલી શ્રદ્ધા હશે અચાનક આવેલા એક ઋષિની સેવા કરવા માટેની શ્રદ્ધા આ કેટલી હશે જેના જીવનની અંદર ભગવાન કે ભગવાનના મહાપુરુષોનો રાજીપો થયો છે એ એક પણ વ્યક્તિ એવો નથી કે જેમાં શ્રદ્ધા નહોતી શ્રદ્ધા રહિત વ્યક્તિ ક્યારેય પણ ભગવાન કે ભગવાનના સંતને રાજી કરી શકતો નથી જેને એમ થાય કે આવું તો કેવી રીતે થશે મારાથી તો નહીં થાય ઘણાને ભગવાનની સેવા કરવામાં ભગવાનના સંત કે ભક્તની સેવા કરવામાં ક્યારેય શ્રદ્ધા જ ન જાગે જેને શ્રદ્ધા જ નથી જાગતી રૂપિયા કમાવામાં જેટલી શ્રદ્ધા છે દીકરા દીકરીઓ પરણાવવામાં જેટલી શ્રદ્ધા છે આ શરીરનું પોષણ કરવા માટે જેટલી શ્રદ્ધા છે વ્યક્તિઓ સારું સારું ખાવા માટે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટની અંદર જાય છે દૂર સુદૂર સુધી પ્લેનમાં જાય છે ખાવા માટે વચ્ચે એક વખત ઘણા વર્ષો થઈ ગયા મેં વાત કરી હતી કે એક કોઈ પહાડ ઉપર બરફ રહે છે અને બરફ બરફની અંદર ત્યાં આઈસ્ક્રીમ બનાવીને જમવાનું પેકેજ ચાલે છે સાઈટ એસી હજાર ડોલરની સિંગલ ટિકિટ અને એક લાખને વીસ હજારની બે ટિકિટ કપલ જાય તો એક લાખ વીસ હજાર પ્લેનમાં બેસે ત્યારથી ઉતરવાનું એરપોર્ટથી ગાડી હોટલ ઉપર લઈ જાય ત્યાંથી એ જે પહાડ ઉપર જ્યાં બરફ છે ત્યાં ઉપરલી સાઈડ ઉપર જવાનું એટલા અમુક જ ટોચ ઉપર છે ન્યા જઈને આઈસ્ક્રીમ બનાવવાનો એ બધું એ લોકો જ ગોઠવે અને ન્યા આઈસ્ક્રીમ બે બાઉલ ખાવાનો આટલી મોંઘી મોંઘું એક બે બાઉલના આઈસ્ક્રીમ પાછળ આટલા ડોલર ખર્ચીને વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક ત્યાં પહોંચે છે માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે વ્યક્તિ શ્રદ્ધા રાખે છે શ્રદ્ધા વિના તો વ્યક્તિ કશું નથી કરી શકતો પણ શ્રદ્ધા ભગવાનના માર્ગે જીવની નથી જાગતી બાકી બધે જ જાગે છે જ્યારે રૂપિયા કમાવાના હોય જ્યારે કોઈક સંપત્તિ મળતી હોય વ્યક્તિને કશું આડું નથી આવતું કોઈ વાતાવરણ નહીં શરીરની કોઈ પરિસ્થિતિ નહીં કુટુંબ પરિવારની કોઈ પરિસ્થિતિ નહીં બસ રૂપિયા મળે છે તો એ પહેલાં લઈ લો શ્રદ્ધા જાગી જાય છે અડધી રાત્રે પણ જાગીને ધન માટે ગમે ત્યાં દોડી શકે છે પણ અડધી રાત્રે જાગીને ભગવાનને ભગવાનના સંતની સેવા માટે ભગવાનને ભગવાનના ભક્તની સેવા માટે જીવ નથી દોડી શકતો એનો અર્થ એવો નથી સત્સંગમાં એવા સંતો ભક્તો નથી એવા શ્રદ્ધાવાન શ્રદ્ધાની મૂર્તિ સમા સંતો ભક્તો સત્સંગ મધ્યે છે હતા અને રહેશે કારણ કે દ્રષ્ટાંતરૂપ એવા સંતો અને હરિભક્તોને મહારાજે સત્સંગમાં રાખ્યા જ હોય આપણા જીવના બળને અર્થે એવા સંતોને એવા ભક્તોનું સર્જન મહારાજે કર્યું જ હોય કે જેને જોઈને આપણને ખબર પડે આની શ્રદ્ધા ભગવાનમાં ભગવાનના સંત ભક્તને રાજી કરવામાં કેટલી છે કલાકોના કલાકો સુધી જવું પડે તો જાય ગમે એવી પરિસ્થિતિની અંદર એને સેવા મળી હોય તે સેવા કરે આજે ચ્યવન મહર્ષિના પાવન પગલાંથી કુશિક રાજાનો મેલ અતિ પવિત્ર બન્યો છે બંને દંપતી સવાર સુધી ઋષિની સેવા કરે છે ઘટના એવી ઘટી કે ઋષિ તો સૂઈ ગયા છે ઘસઘસાટ પતિ પત્ની બંને ચરણચંપી કરી રહ્યા છે હવે થયું એવું સવાર પડ્યું પણ મુની જાગ્યા નહીં પગદાબત રહે નૃપયરો રાની રાત અન્ન લીએ ન પાણી રાત અન્ન લીએ ન પાણી સેવ કરત એકીસ દીન બયું શેવ કરે એકીસ દિન બયું સેવા તજી શ્વાસન લિએ શેવાતજી શ્વાસન લિયેવું રાજા અને રાણી પગ ડબાવતા જ રહ્યા સાંભળજો રાજા ને રાણી પગ ડબાવતા રહ્યા રાત કે દિવસ અન્ન કે પાણી કાંઈ ખાધું પીધું નહીં સેવા કરતા કરતા એકવીસ દિવસ વીતી ગયા શ્રીજી મહારાજ પોતાના મુખે દામોદર કુંડના કિનારા ઉપર સ્વયં મુમુક્ષુના કલ્યાણને અર્થે સદગુરુની ભક્તિ જીવનમાં કેવી હોય એ બાબતને સમજાવવા માટે આરોની ઉપમન્યુ ઋષિ અને કુશિક રાજાની કથા પોતાના મુખે કહે છે એકવીસ દિવસ વીતી ગયા છે જે રાજાના સેવકો કેટલા બધા હોય એ રાજા જે રાણીની સેવિકાઓ કેટલી બધી હશે એ રાણીને રાજા બંને પોતાના હાથે ઋષિની સેવા કરે એકવીસ દિવસ વીતી ગયા છતાં પણ એક ઘડી પણ ઋષિની સેવાને છોડી નહીં ઋષિ તો ઘસગસાટ હોતા છે રાજા રાણી એવો સંકલ્પ પણ કરતા નથી કે ઋષિ હોતા છે હાલો એવું કરો એક જણ સ્નાન કરી આવો ખાઈ પીને પછી પાછા આવો પછી બીજા જાય ખાઈ પીને પાછા આવે એવું કાંઈ નહીં બંને જણ સેવામાં લાગઠ એકવીસ દિવસ સુધી ચોવીસ કલાક ચ્યવન ઋષિની ચરમચંપી કરે છે હવે આવી પરીક્ષા જો કોઈ મોટા પુરુષ લે તો આપણામાંથી કોણ પાસ થાય કદાચ કોઈ એક રાત પાસ થઈ જાય હાલો એક રાત પાસ થાય કોઈની શ્રદ્ધા રે તો એક રાત રે પાંચ કલાક છ કલાક પછી તો થાકી જઈએ ને આપણે ચરમચંપી કરતા કે ભાઈ આ તો હું છે જાગે છે ધામમાં જતા રહ્યા છે હું છે પછી તો થાકીએ ને આ તો એકવીસ દિવસ સુધી કોઈ સંકલ્પ જ નહીં પાછો એવો વિચાર પણ નથી કરતા કે હમણાં જાગે ને એવું કે આવે રાખો આપણે ચરંચંબી કરતા થાકી ગયા હોઈએ તો પછી આપણે રાહ જોતા હોઈએ કે આપણને આ કે ભાઈ બસ આવે રાખો પણ જ્યારે આ જે બંને દંપતી છે પતિ પત્ની એ તો થાકવાનું નામ જ નથી લેતા એમને સેવા છોડી દઈને નિરાતનો શ્વાસ પણ લીધો નહીં શ્વાસ પણ ના લીધો મુનિ તો એક પડખા પર જ સુઈ રહ્યા હતા એક પડખું બસ એની ઉપર સુઈ રહ્યા હતા ઘણો સમય વીતી ગયો રાજાને રાની મનમાં એક જ વાત વિચારે છે આવા મોટા ઋષિ મુનિ આની સેવા મળી આ જો રાજી થઈ જાય તો આપણી કસર માત્ર ટળી જાય યાદ રાખો વાલા ભક્તો જે ભગવાનને વાલા છે એને જેને ભગવાનને કરી દીધા છે અને જે ભગવાનને થઈ ગયા છે એવા જે મહાપુરુષો એ પછી ત્યાગાશ્રમમાં હોય તોય ભલે ગૃહસ્થ આશ્રમમાં હોય તોય ભલે ત્યાગી ગૃહિનો કાંઈ મેળ નથી ભગવાનનો રાજીપાની વાત આવે ત્યારે એવું જરૂરી નથી ત્યાગી થયો એની પર જ રાજી હોય ગ્રહસ્થ આશ્રમમાં હોય એની પર રાજી ન હોય એવા મહાપુરુષોને જે કપડામાં મહાપુરુષોનું કોઈ કપડું હોતું નથી એ ભગવા કપડામાં પણ હોય કાળા કપડામાં પણ હોય લાલ કપડામાં પણ હોય ધોળા કપડામાં પણ હોય બાઈમાં પણ હોય ભાઈમાં પણ હોય યુવાનમાં પણ હોય અને વૃદ્ધપનામાં પણ હોય મહાપુરુષોની વ્યાખ્યા શાસ્ત્રોએ કોઈ કપડાથી નથી સરખાવી મહાપુરુષોની વ્યાખ્યા પહેરવેશથી નથી મહાપુરુષોની વ્યાખ્યા કોઈ ઉપલી પ્રકૃતિથી નથી મહાપુરુષોની વ્યાખ્યા આંતરિક હૃદયની સ્થિતિથી છે મહાપુરુષો કોઈ પણ સંપ્રદાયમાં હોય છે મહાપુરુષો જરૂરી નથી કે એક જ સંપ્રદાયમાં હોય મહાપુરુષો દરેક સંપ્રદાયની અંદર હોય છે જે જે મહાન ધર્મો છે એ બધામાં મહાપુરુષો છે બધે જ મહાપુરુષો છે મહાપુરુષો વિના કોઈ પણ ધર્મની સ્થાપના થઈ નથી ધર્મના સ્વરૂપને શાસ્ત્રની રીતે જે શાસ્ત્રમાં વર્ણવેલો છે અહિંસા બ્રહ્મચર્ય સત્ય દયા આ બધા ધર્મના પ્રતીકો છે ધર્મના પાયાઓ છે એવા ધર્મના પાયાઓ ઉપર જે કોઈ સંપ્રદાય જે કોઈ ધર્મસ્થાન ઊભું થયું છે એમાં પાછળથી ભલે કોઈ અધર્મી આવ્યા હોય પણ એના સ્થાપક એ સત્પુરુષો જ હોય છે એના સ્થાપકો સત્પુરુષ હતા અને સત્પુરુષ કોઈ પણ સંપ્રદાયમાં કોઈ પણ સિમ્બોલથી હોય જરૂરી નથી જ્યારે સત્પુરુષની વાત આવે ત્યારે હું સ્પષ્ટતા એટલા માટે કરું છું આપણે તો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાને ઉપાસનાવાળા સત્પુરુષોને સેવવા પરંતુ સત્પુરુષની વ્યાખ્યા એટલામાં જ સમાપ્ત થતી નથી પરોક્ષને ભજવાવાળા અવતારોની ઉપાસનાવાળા મહાપુરુષો અનેક અનેક પૃથ્વી પર થયા છે આજે પણ છે ભવિષ્યમાં પણ રહેશે સત્પુરુષો જેને શિષ્ણ અને ઉદરનું જ્ઞાન નથી એ સત્પુરુષ છે જેને માયાના અંશની અંદર ક્યાંય પણ જે લેવાના નથી એ સત્પુરુષ છે હા સત્પુરુષોના ભેદ ચોક્કસ છે દીવા જેવા મસાલ જેવા વીજળી જેવા ને વળવાનળ અગ્નિ જેવા વરતાલના ત્રીજા પ્રમાણે ભેદ છે પણ સત્પુરુષોની સેવા જ્યારે મળી હોય બહુ મોટા ભાગ્ય જાણીને એને ભગવાનને રાજી કર્યા છે ને એને આપણે રાજી કરી લઈએ જેને ભગવાન વશ વર્તે છે ને આપણે એને વશ થઈ જઈએ જીવનમાં એટલી મજા આવશે બહુ જ આનંદ રહેશે એટલું આપણને એટલો સંતોષ થશે ભગવાને મારી સાથે વાત કરી કે ન કરી ભગવાન મારી સાથે ફેસો ફેસ મળ્યા કે ન મળ્યા પણ જેને ભગવાન સાથેનો અખંડ નાતો છે જે ભગવાનને યાદ કરતા હોય તો આ દુનિયાને ભૂલી જતા હોય જે ભગવાનની આગળ ગાતા હોય ભગવાનની આગળ નાચતા હોય ભગવાનની વાતો કરતા હોય ભગવાનની વાતોને સાંભળતા હોય ભગવાનની સ્મૃતિ કરતા હોય તો પોતાના દેહ ભાવને પોતાની જાતને ભૂલી જતા હોય ગુણાતીત અવસ્થાની અંદર અખંડ રહેતા હોય એવી જેની સ્થિતિ આપણે અનુભવી છે એવી સ્થિતિ જેની આપણે જોઈ છે એવા ભગવાનના મહાપુરુષો આપણને જે વેશમાં જ્યારે જેવી રીતે મળેલા હોય રાજી કરી લઈએ રાજી કરી લઈએ પૂજ્યપાદ ગુરુજીના જીવનની અંદર આ બહુ સહજ સૂત્ર છે જે જે મહાપુરુષો દાદા ગુરુજી મળ્યા ત્યાર પછી જે જે મળ્યા બહુ રાજી કર્યા બહુ રાજી બહુ રાજી કર્યા એવા પ્રસંગોની જ્યારે ઘટનાઓ કહેવાની આવશે ત્યારે વિસ્તારથી કહીશ કેવો રાજીપો એક એક મહાપુરુષોનો રાજીપો કેવો રાજી જેને ભગવાનને રાજી કર્યા છે ને એવાને રાજી કરી લઈએ અને એને રાજી કરવાથી જે હૃદયમાં સુખ અને શાંતિ વર્તશે આપણા સાધનથી નહીં વર્તે આપણે ગમે એટલા સાધન કર્યા હશે તપ ભજન આદિક પણ કોઈ ભગવાનને વહેલા ભગવાનના સંત કે ભક્તએ આપણને આમ આંખમાંથી આંસુડા પાડીને આશીર્વાદ દીધા હશે ને કે જા તારું ક્યારેય કાળ કર્મ બગાડી નહીં શકે અરે ભલે આપણને મોઢે નહીં કીધું હોય આપણને ભલે મોઢા મોઢ નહીં કીધું હોય પણ આપણી સેવાથી આપણા વર્તનથી એના અંતરમાંથી એવો નાદ નીકળી ગયો હે મહારાજ આણું તમે રૂઢું કરજો આની કસર માત્રને પ્રભુ ટાળજો આટલો નાદ જો કોઈ ભગવાનને વાલા સંત કે ભક્તના હૃદયમાંથી જો આટલો નાદ કાઢતા આપણને આવડી જાય તો આપણું કામ આ જન્મે જ પૂરું થઈ જાય અને કરવાનું એ જ છે બાકીના સાધન તો બધા આટલું કરવા માટે છે બાકી કશું જ બીજા સાધનમાં લેવાનું નથી સાધન તો કેવા છે કોદાળાને પાવડાની જગ્યાએ છે સ્વામી કે એ કાંઈ જ પાણીની જગ્યાએ નથી કૂવો ખોદવો હોય તો કોદાળા પાવડા જોઈએ એમ આપણે કલ્યાણના માર્ગે ચાલવા માટે ઇન્દ્રિયો અંધકરણને થોડા સ્થિર રાખવા માટે થોડા સાધન કરવા પડે પરંતુ એ સાધન જ આપણું સાધ્ય નથી આપણું સાધ્ય તો છે ભગવાનના કોઈ મહાપુરુષ એનું હૃદય દ્રવી જાય બસ એ મહાપુરુષની આંખમાંથી હર્ષના આંસુ પડી જાય એવા સંત કે ભક્તના હૃદયના આશીર્વાદ મળી જાય જેને ભગવાનની સાથે નાતો જબરજસ્ત છે એકવીસ દિવસ સુધી આ દંપતીએ સેવા કરી નિરાતનો શ્વાસ લીધો નહીં સેવા પણ છોડીને હવે થયું એવું એક દિવસ એક પાર્શ્વ મોની સો રહેવું આપી છે ઉઠેવું એક પાર્શ્વ મોની સોય રહેવું આપ ઈચ્છા કર પીછે ઉઠે નૃપ સે મુનિ કછો ન કહે કહેવ નૃપ રણ કછો ન કહે ઓ સદન સે એકલે એકલે ચલે ઓ सदनसे कले कले चलेवो क्षोधितश्रमित नृपरानि अपारा मोनि पिषे दाये तेहिवारा क्षोधितश्रमित नृपरानि अपारा मोनि पिषे धाये तिवारा ખોજત મોની નબો ખોજત મોની નવી લો કે જબહો અંતર મેં દુઃખ તબ હો અંતર મેતિ દુઃખ તબ હો મુનિ એક પડખા પર સૂઈ રહ્યા પછી સ્વેચ્છાથી જાગ્યા તેને રાજા કે રાણીને કંઈ કહ્યું જ નહીં અને ઘરમાંથી એકલા ચાલતા થઈ ગયા ઉઠ્યા તો ખરા એકવીસ દિવસે એક પડખે હોતા પણ ઉઠીને તરત ચાલતા થઈ ગયા રાજા ને રાણી અપાર ભૂખ્યા હતા થાકી ગયા હતા તો પણ તે વેળાએ મુનિની પાછળ પાછળ દોડ્યા ખોડવા છતાં જ્યારે મુનિ મળ્યા નહીં ત્યારે મનમાં ઘણા દુઃખી થઈ ગયા બહુ ખોડ્યા બહુ ખોડ્યા બહુ ખોડ્યા પણ જ્યારે મુનિ મળ્યા જ નહીં અને ત્યારે રાજાને રાણી બંને દુઃખી થઈ ગયા એમ ના થયું કે હાલો એકવીસ દિવસથી થાક્યા ત્યાં હારું થયું ગયા અહીંથી ખાવાનું નહીં પીવાનું નહીં કાંઈ કીધું નહીં એકવીસ દિવસ સુધી આપણને પગટ દબાવડાવી રાખ્યા આવો કોઈ પ્રકારનો વિચાર નહીં ઉપરથી એમ થાય છે આપણો કયો દોષ હશે કે આવા મહાપુરુષ આપણને છોડીને જતા રહ્યા ગરજો ગરજો તલાવે લાવે મોઢે કરવા જેવી કડી છે જે રોજ આપણે સ્તુતિ પછી બોલીએ છીએ સવારમાં गरजो न हरि हित लावे गरजो पास से जे चली आवे गरजो पास से जे चली आवे गरजो के श्री हरि होता है बेली गरजो के श्री हरि હોત હે બેલી ગરજુ કો કબુ દિયેન મેલી ગુણાદિતાનંદ સ્વામી કે મોક્ષના માર્ગે ગરજુ થાવું ગરજુ થાવું કેતા ખપવાળા થાવું ભગવાન અને ભગવાનના સંત કે ભક્તને આપણી ગરજ ન કરવી પડે આપણે સામેથી એની ગરજ કરીએ એને કહીએ કે ગરજ તો મારે છે તમારે શું ગરજ અમારા જેવા તો તમને હજારો હોય પણ મારે કલ્યાણની ભૂખ છે મારે ભગવાનના રાજીપાની ભૂખ છે માટે હું ગરજું છું જે ગરજ રાખે જે ગરજ રાખે એ બધું જ પામી જાય છે અને જે ગરજે એ બધું જ વામી જાય છે જે ગરજ રાખે એ બધું જ પામી જાય છે અહીંથી માંડીને મૂર્તિના સુખ સુધીની તમામ મૂલ્યો જેટલી આધ્યાત્મિક સંપત્તિ છે એને પામી જાય છે અને જે ગરજે ગરજ ના રાખે ગરજે અહંકારથી ગરજે એવો જે વ્યક્તિ છે બધું જ પામેલો છે એ વામી જાય છે એટલે કે એને પામેલું પણ છૂટી જાય છે મળેલું પણ છૂટી જાય છે ઇતિહાસમાં નજર કરીએ જેને ગરજ રાખી એ બધા જ પરમાત્માને પામવાના માર્ગે ધડાધડ ચડી ગયા છે અને જેને જે ગરજ્યા છે એ બધા જ ભગવાનના માર્ગેથી પડી ગયા છે અહંકારની ગરજના નહીં અને દાસપનાની ગરજ જેમાં આવી જાય એને કલ્યાણનો મુદ્દો હાથમાં આવી જાય ગરજું બે હાથ જોડીને બસ જેમ કહે એમ શું આજ્ઞા છે રાજી થજો બાપા રાજી થજો ભગવાનના કોઈ ઓલિયા પુરુષને ભગવાનના કોઈ ભગવાનને વિશે મસ્ત એવા ભગવાનના સંત ભક્ત આપણે જેને જોયા હોય જાણ્યા હોય એને બે હાથ જોડીને રાજી કેમ ન કરી શકીએ ગરજ કેમ ન રાખી શકીએ માટે વાલા ભક્તો જીવનમાં ક્યારેય પણ ગરજરૂપી ધનને લૂંટાવા ના દઈએ ગરજરૂપી ધન સત્સંગમાં જેમ જેમ દિવસો જાય ને એમ લૂંટાતું જાય કારણ કે સત્સંગમાં આપણે જેમ જેમ દિવસો જાય એમ કંઈક સેવા કરતા થઈએ હું ત્યાગાશ્રમમાં આવ્યો હોય તો પ્રથમ દિવસે હું આજે જેટલી સત્સંગની સેવા કરી શકવા માટે ભગવાન અને મોટાની કૃપાથી નિમિત્ત બન્યો હોઉં એટલો સત્સંગને પહેલે દિવસે એટલી સેવા કરવા માટે નિમિત્ત ન હોઉં તમે સત્સંગની અંદર જ્યારે આવ્યા હો ત્યારે જેટલી સેવા કરવા માટે નિમિત્ત બનતા હો એના કરતાં દિવસે દિવસે સેવા કરવાની તમારી ખેવના વધતી જાતી હોય કૃપાથી જેનાથી આજે નિમિત્ત વધારે બનેલા હો આજે હું સત્સંગની સેવામાં નિમિત્ત વધારે બનેલો હો શરૂઆત હોય ત્યારે ફક્ત કચરો પોતું કરી શકો એટલી જ હું નિમિત્ત બનીને સેવા કરી શકું ધીરે ધીરે મને સત્સંગના બે અક્ષર વાંચતા આવડ્યા હોય થોડુંક બોલતા આવડ્યું હોય થોડાક શાસ્ત્રોનું શ્રવણ મનન ચિંતન હોય મોટાની કૃપા હોય થોડીક વાત કરતાં શીખ્યો હો ધીરે ધીરે થોડુંક કોઈક આયોજન કરતાં આવડે થોડોક સત્સંગનો વ્યવહારની સેવા આવે તો એ આવડે થોડીક હરિભક્તોની સાચવણી આવે કહેતા કહેતા સત્સંગની બહુત્તમ સેવાની અંદર નિમિત્ત બનતો જ્યારે ભગવાન અને મોટા મને કરે ત્યાર પછી મારી ગરજ ભગવાન અને મોટા પ્રત્યેની ઘટતી જાય બહુધા એવું જોવા મળે છે કે જેમ જેમ સેવામાં વધારે નિમિત્ત બનતો જાય એમ એમ મુમુક્ષું ગરજુ વધારે થવો જોઈએ એની જગ્યાએ બે બેગરજુ વધારે થાય કારણ કે મુમુક્ષું એવું વિચારે છે કે આ સેવા તો મારા વિના કરશે કેમ આ તો હું કરું છું આ તો મારાથી થાય છે આ પ્રકારના અહમ અને મમત્વના વિચારો એના જન્મો જન્મના જીવની સાથે ચોંટેલા છે જે જે આવા જેને કહેવાય આવા વાયરસ અત્યારે કોરોના વાયરસ કેવો છે પકડી લે છે તો કોઈ પણ ફંક્શન ખલાસ કરી દે એવી રીતે અહમ અને મમત્વાય કોરોના વાયરસ જેવા છે માયાના બે મૂલ્યો વાયરસ જેવા છે જેને પકડે એનું ધર્મનું પાસું ખલાસ કરી દે ભક્તિનું પાસું ખલાસ કરી દે જ્ઞાનનું ફંક્શન ખલાસ કરી દે વૈરાગ્યનું ફંક્શન ખલાસ કરી દે અરે સેવાને શ્રદ્ધાને સંત અને ભક્તના મહિમાને પણ ખલાસ કરી દે અહમ અને મમત્વ રૂપી વાયરસ એટલા ખતરનાક છે કોરોનાની જેમ વેક્સિન લેવી પડે વેક્સિન લીધા પછી પણ મોઢે માસ્ક રાખવો પડે પબ્લિકની વચ્ચે જઈએ તો એ ધ્યાન રાખવું પડે વેક્સિન લઈ લીધી એટલે સેફ નથી થઈ ગયો સંપૂર્ણ રીતે એને કોરોના સામે લડવામાં શક્તિ વધારે મળી રહે કોરોનાની પ્રતિકારક શક્તિ એમાં વધે છે એમ આપણે સત્સંગમાં આવી ગયા ભાવે સેવા કરવા લાગ્યા એક વેક્સિન મળી ગઈ આપણને પરંતુ અહમ અને મમત્વનો રૂપી વાયરસ એવો છે જો એ વ્યાપતો જાય વ્યાપતો જાય વ્યાપતો જાય તો આપણા બધા જ એકાંતિક ધર્મના ફંક્શનો ખલાસ કરતો જાય અને પછી જે સેવા માટે આપણે નિમિત્ત બનેલા હતા જે સેવા આપણા કલ્યાણ માટે આપણે માનેલી હતી એ જ સેવા આપણું કલ્યાણ બગાડવાવાળી થાય માટે મુમુક્ષું માત્ર ગરજુ થઈને સેવા કરવી ગરજુ થઈને ગરજીને સેવા ના કરવી ગરજુ થઈને અને ગરજ ગરજુપણું છે ને એ આપણી બોડી લેંગ્વેજમાં દેખાય આપણું ગરજુપણું છે ને આપણી આંખમાં દેખાય આપણું ગરજુપણું છે ને એ આપણા આપણા બધા જ મુમેન્ટની અંદર દેખાય અને આપણું ગરજવાપણું છે ને એ મોઢાથી ના ગરજીએ ને તો એ આંખથી ગરજીએ તોય ખબર પડે બોડી લેંગ્વેજથી ગરજીએ ઘણી વખત એવું કાંઈ જરૂર નથી મોઢાથી જ ગરજવું પડે આપણી બોડી લેંગ્વેજ એવી હોય કે જેમાં આપણે ગરજતા હોઈએ માટે ભગવાનના જેને ઉત્તમ ભક્ત થવું છે બસ બે હાથ જોડીએ ગરજું થઈએ આ જગતમાંથી શું લઈ જઈશું કોઈ આપણને સારા કીધા નરસા કીધા મહાન કીધા નાના કીધા આપણને ગમે તે કીધા ને ગમે તેમ બોલાવ્યા ને આપણું ગમે તે વર્ણન કર્યું ને આપણું ગમે એવું કર્યું આ જગતમાંથી આપણે શું લઈ જઈશું શું આપણી સાથે આવશે કોની સાથે શું ગયું કેવાના આ જગતની અંદર નામ હતા ને નામ ક્યાં જતા રહ્યા આકાશની અંદર તારાઓથી આખું આકાશ ભરાયેલું હોય એમાંથી એક તારો ખરી જાય છે આકાશને એની કોઈ કિંમત આકાશને કાંઈ ફેર નથી પડતો એ તારો ચમકતો હતો ત્યારે આકાશની શોભા વધારતો હતો અને એ તારો નથી તો આકાશની શોભા જતી રહી એવું આકાશને કોઈ જ ફેર પડતો નથી એમ વાલા ભક્તો આખું જગત છે ને આકાશ જેવું છે આપણે બધા તારા જેવા છીએ કોઈ તારો કદાચ વધારે ચમકતો હોય કોઈ ઓછો ચમકતો હોય પણ જેમ પેલો તારો ખરી પડે છે અને આકાશને કોઈ ફેર નથી એમ આપણા ખરવાથી આ જગતને કોઈ ફેર નથી કોઈ જ ફેર નથી આપણે માની બેઠા છે આપણામાં માલ એટલે આપણને લાગે છે કે હું કાંઈ ચમકું છું પણ કેટલા તારાઓ ચમકતા ચમકતા ખરી જાય છે અને તો પણ તમે નભમાં નજર નાખો તો આખું નભ તારાઓથી ભરાયેલું છે એવી રીતે આ સત્સંગ મધ્યે પણ અનેક તારાઓ છે ભગવાન સ્વામિનારાયણને મોટા પુરુષની કૃપાથી ચમકતા અનેક તારાઓ છે એમાંનો એક તારો આપણે કૃપાના પાત્ર બનેલા હોઈએ પણ જો ગરજુ ન રહીએ આપણી ઘર જ જો જતી રહે સેવા કરતાં કરતાં આપણી અંદર સ્વભાવને અહંકાર વધી જાય તો બહુ મોટું નુકસાન થાય જીવને માટે આ કુશિક રાજા પાસેથી ચોક્કસ શીખવા જેવું છે રાજા હોવા છતાં પણ કેટલાક ગરજુ છે રાજાને રાની અપાર ભૂખ્યા થયા થાકી ગયા તો પણ એ વેળાએ મુનિની પાછળ દોડ્યા ખોડવા છતાં મુનિ તો મળ્યા નહીં અને મુનિ ના મળ્યા ને તો દિલમાં દુખાઈ ગયા કે હવે આપણે રાજી કેવી રીતે કરીશું આ મુનિ તો જતા રહ્યા मोनि हो गे अन्तर ध्याना क्षिति पर पर भूपत्र जी प्रणा क्षिति पर पर भूप जी प्रणा देह में आये फेर प्रण जबहि देह में आए जब प्रण तबहि ખોજનકુ પુની લગેહો ઉતબહી ખોજનકુ પુની લગે હો મોની હો ગયે અંતર ધ્યાન મોની તો અંતર ધ્યાન થઈ ગયા રાજા તો નિષ્પ્રાણ જેવા થઈને જમીન ઉપર ઢળી પડ્યા જ્યારે દેહનું ભાન આવ્યું ત્યારે ફરીને મુનીને ખોડવા લાગ્યા પડી ગયા ભૂમિ ઉપર પડી ગયા બેભાન થઈ ગયા મૂર્છા અવસ્થામાં જતા રહ્યા જેવા ભાનમાં આવ્યા જેમ કોઈ રત્ન ખોવાઈ ગયું હોય એમ મહાપુરુષને ખોડે છે યાદ રાખો વાલા ભક્તો ભગવાનને મેળવવા માટે મુમુક્ષુ માટે જો કોઈ ઉત્તમમાં ઉત્તમ ચિંતામણી તુલ્ય કોઈ પદાર્થ હોય કોઈ માધ્યમ હોય કોઈ રત્ન હોય તો એ સત્પુરુષ છે જ્યાં સુધી સત્પુરુષ આપણા હાથમાં છે કહેતા આપણે સત્પુરુષની નજીક છીએ ત્યાં સુધી માની લો આપણા હાથમાં બહુ મોટી સંપત્તિ છે બહુ મોટી સંપત્તિ છે બહુ જ મોટી સંપત્તિ છે મોટા મોટા સત્પુરુષો એનું વચન છે મમુક્ષુ માટે પોતાના સદગુરુ છે એ જ આધ્યાત્મિક માર્ગની સૌથી મોટી સંપત્તિ છે એ સદગુરુના ખોડાની અંદર માથું મૂકીને મુમુક્ષુ પોતાની ભૂલ કબૂલીને રડ્યો હોય એ સત્પુરુષોએ કોઈ મુમુક્ષુતા આપણી એની અંદર ખામી ઊભી થઈ હોય એનું પોષણ આપ્યું હોય એ ખામીને ભાંગી અને આપણને આધ્યાત્મિક માર્ગનું પોષણ આપ્યું હોય એ સત્પુરુષે આપણી થયેલી ભૂલોને પોતાના માથે લઈ આપણા કલ્યાણને અર્થે ભગવાનને પ્રાર્થના કરી હોય પોતે ભૂલોના પોતે એ ભૂલોને પોતાના માથે લઈ લીધી હોય જીવના કલ્યાણને અર્થે ભગવાનને કીધું હોય આને જે ભોગવવાનું એ હું ભોગવું પણ આ કોઈ દિવસ એની ભૂલ ભોગવે નહીં આવું જે મહાપુરુષે પોતાના માથે લીધું હોય એવા મહાપુરુષો જ્યારે ન હોય ને એ તો જેણે મહાપુરુષનો અનુભવ કર્યો હોય ને એવા મુમુક્ષુને ખબર પડે જેને એક આદર્શ શિષ્ય તરીકે પોતાના સદ્ગુરુ પાસે જીવન વ્યતીત કર્યું હોય ને એવા મુમુક્ષુને ખબર પડે કે જ્યારે પોતાને કંઈક જીવનની અંદર તકલીફ આવે ને ત્યારે સદ્ગુરુ પાસે દોડીને જઈને મસ્તક ચરણમાં મૂકતો હોય એ સદ્ગુરુનો માથે હાથ પડતો હોય અને એની જે ટાઢક અનુભવી હોય એનાથી જે સાંત્વના મળતી હોય એનાથી જે સંતોષ મળ્યો હોય એ મુમુક્ષુ પાસે એવા સદ્ગુરુ ન હોય ને ત્યારે આ જગત વેરાન લાગે રેતાળ લાગે રેગિસ્તાન લાગે હૃદયની અનુભવની વાત જે મુમુક્ષ એવો હોય એને ખબર પડે સત્પુરુષો જ્યારે પૃથ્વી પર હોય ત્યારે જીવને કદાચ એમની કિંમત ન હોય પણ એવા સત્પુરુષો ન હોય ને ત્યારે કિંમત સમજાઈ જાય માટે સત્પુરુષોની કિંમત બહુ સમજવી જીવનમાં બહુ સમજવી જેને જ્યાં જે સત્પુરુષ મળ્યા છે જેને જ્યાં જે સદગુરુ મળ્યા છે એવા મુમુક્ષુ માત્ર પોતાને મળેલા સત્પુરુષો એની કિંમત સમજવી ભગવાને એને બહુ જ મોટી મૂડી આપી છે બહુ મોટી મૂડી એનું જતન કરીને જાળવણી કરવી ખોડી ખોડીને તે દુઃખી થઈ ગયા રાજા મુનિ દેખાયા નહીં દીન થઈને પોતાની પૂરીમાં પાછા આવ્યા પણ મુનિને મળ્યા વિના શાંતિ ના થઈ શાંતિ ના થઈ ખોડે છે મારું કઈ ખોવાઈ ગયું આવી રીતે સદ્ગુરુને ખોડે છે મારું કઈ ખોવાઈ ગયું જ્યારે રાજા ને રાણી બંને જન પોકે પોકે રડે છે પોતાના હાથમાંથી આ મળેલી સદ્ગુરુ રૂપી સંપત્તિ જ્યારે લૂંટાઈ ગઈ ત્યારે રાજાને રાણીને અતિ દુઃખ થયું છે પોકે પોકે રડે છે અને એ સમયે રાજાને રાણીનો પોકાર સાંભળીને નૃપરાની કો ભાવ જોઈ સજ્યા પર સોય મુનિ સોય દંપતી સદન પ્રતિ જબયાવા દંપતી સદન પ્રતિ જબયાવા મુિર દેખે મુદ પા મુનિવાર દેખે મુદ પાજી તર્પ શોયે મુનિેહા દૂર જીતર્પ શોય મુનિેહા नृपराणी के देखत ही नेहा कसनी कछोटी दोनो जही कसनी कछोटी दोनो जही भाव कुभाव देखावत तेही ભાવકુ ભાવ દેખાવત તે ખોડી ખોડીને જ્યારે દંપતી અતિ દુઃખી થઈ ગયા ત્યારે રાજાને રાણીની શુદ્ધ ભાવના દેખીને મુનિ રાજાના ઓરડામાં પથારીમાં સૂતા હોય તેવા દેખાયા ચવન મહર્ષિ ઊભા થઈને જતા રહ્યા અદ્રશ્ય થઈ ગયા પાછા રાજાને રાણી જ્યારે પોકે પોકે રડે છે ને પોકારે છે ત્યારે પાછા પલંગની અંદર ચ્યવન મહર્ષિ પ્રગટ થયેલા સૂતેલા દેખાના અને પછી મુનિને મળ્યા વિના શાંતિ ન થઈ એટલે જ્યારે આવી રીતે મુનિએ દર્શન આપ્યા એટલે રાજા દંપતીને ઘણો આનંદ થયો રાજા અને રાણીનો સ્નેહભાવ જોઈને મુનિ પહેલા સૂતા હતા તેથી બીજા પડખા પર સૂઈ ગયા પહેલા જે પડખે જમના પડખે સૂતા હોય ડાબા પડખે સૂઈ ગયા પડખું બદલી નાખ્યું કશની અને કસોટી આ બંને કુભાવ ભાવ અને કુભાવને દેખાડે છે કોઈ પણ વ્યક્તિની કશની અને કસોટી એ કરવાથી એનો ભાવ કેવો છે એનો ભાવ કે કુભાવ કેવો છે ખબર પડી જાય કસોટી અને કશની કર્યા વિના એનો ભાવ કેટલો છે ખબર ન પડે કોઈને જ્યાં સુધી ક્યારે એની કશની થઈ નથી ત્યાં સુધી એને ભાવ કેટલો છે કેમ ખબર પડે પણ જ્યારે કશની થાય કસોટી થાય અને તો પણ ભગવાન પ્રત્યેના ભાવમાં ફેર ના પડે કે આ ભગવાન આવું મારું કેમ કરે છે મેં શું એવો ગુનો કર્યો છે મેં ભગવાન ભજ્યા છે ભગવાનને રાખ્યા છે ભગવાનના ધર્મ નિયમ પાડ્યા છે ભગવાનની ભક્તિ કરી છે મેં એવું કયું પાપ કર્યું ભગવાન મારી આવી કસોટી કરે છે આવો સંકલ્પન જેને ન થાય એ ભાવ કસોટી થાય ને ત્યારે ખબર પડે આપણી નિંદા થાય જગતની અંદર નિંદા થાય આપણા નામે મોટા મોટા ફતવાઓ બહાર પડે અને ત્યારે ભગવાન પ્રત્યેનો ભાવ ન ફરે જે અણસમજું વ્યક્તિ હોય અણસમજુ વ્યક્તિ એના તરફથી આવતી નિંદાઓ એના તરફથી ઉછળતા કાદવ એનાથી જ્યારે ભગવાન પ્રત્યેનો ભાવ ન ફરે એ વ્યક્તિઓની અંદર પણ ભગવાન જ કરતા હરતા છે ભગવાન જ એમાં રહીને એમ કરતા હશે જે કરતા હશે એ મારું હિત જ કરતા હશે એવી જે ભાવના રહે એ કસોટી અને કસનીમાં ભાવ રહ્યો કહેવાય નહીં તો જ્યારે કસોટી અને કસની થાય ને ત્યારે ભાવમાં ફેર પડી જાય કસત સેવ કરાય કે सेव से आत देखाई कसत सेव कराई के सेब से आत देखाई सेव सम नहीं कसनी को साधन पर सेव रहाई सेव सम नहीं कसनी को साधन पर सेव रहाई सेव में साधन मोक्ष के जेते कहे जो जाही सेवा में साधन मोक्ष के जेते कहे जो जाही सेवा सबके मूल है और पात डाले कहाई सेवा सबके मूल है और पात डाले कहाई અગ્નિમાં તપાવવાથી સુવર્ણ જેવું તેવું તરત જ માલુમ પડે છે એવું જાણીને મુનિવાર ચ્યવન અત્યંત નિર્દય થઈને રાજા પાસે સેવા કરાવીને તેની આકરી કસોટી કરતા હતા એકવીસ દિવસ ભૂખ્યા તરસ્યા થયા હતા પાછા મુનિ પ્રગટ થયા આ લોકો ખોળ વાગ્યા તો એ મળ્યા નહીં બહુ રડ્યા ત્યારે મુનિ પ્રગટ થયા શ્રદ્ધાને આદરભાવ હોય તે સેવામાં દેખાઈ આવે છે કોને કેટલી શ્રદ્ધા છે અને કોને કેટલો આદર ભાવ કોના પ્રત્યે છે ને એ જ્યારે વ્યક્તિ કોઈ મોટા પુરુષ કે કોઈ સંત ભક્ત સાથે સેવા કરે ને ત્યારે ખબર પડી જાય કે આને કેટલો આદર છે ઘણા સેવા કરે સેવા કરે પણ હવે સેવા એને કરવી ના હોય ને સેવા કરે એટલે એવો જ છનકો નાખે ને કે તમે એને ફરી સેવા હોપો જ નહીં તમે એને દી તમારી યારે સેવા કરાવો જ નહીં એને દી સેવામાં જોડો જ નહીં કારણ કે એને સેવાની અંદર શ્રદ્ધા ઓછી છે અથવા ભાવ ઓછો છે જેના કારણે એ સેવામાં એને જોડતા સંકોચ થાય અને ભગવાનના ભગવાનના મહાપુરુષો સદાય આપણી શ્રદ્ધાને આપણા આદર ભાવને માપતા હોય એને ખબર હોય કે આની શ્રદ્ધા ઓછી છે અને આદર ભાવ પણ ઓછો છે તો એ પ્રમાણે જે સેવાને સોંપતા હોય અને કોઈક વખત પછી એને જરૂર પડે તો પેલું દુષ્કાળમાં કોદરા ખાવાના થયા હોય એમ માની સેવક પાસે સેવા કરાવવી એ તો શ્રીજી મહારાજ વચનાઓમાં કે દુષ્કાળમાં કોદરા ખાવાના થયા હોય ને એવી રીતે ભગવાન કે ભગવાનના મોટા પુરુષો ગમે તે રીતે એનો કંઈક જરૂર પડી જ એટલો ઉપયોગ કરે પણ એને લાગે એવું કે આરું આ દુષ્કાળમાં કોદરા ખાવા પડે શું કરું ઓલો શ્રદ્ધાવાળો સેવકને ભાવવાળો સેવક જો મારી પાસે હોત તો મારે બહુ શાંતિ હોત એના હૃદયમાં એવું વર્તે માટે સેવામાં શ્રદ્ધાવાળા ને ભાવવાળા થવું આદર ભાવવાળા થવું એટલે જ બધા સાધનોમાં સેવા શ્રેષ્ઠ છે સેવામાં સેવાના સમાન બીજી કોઈ કસોટી જ નથી વ્યક્તિની કસોટી જ સેવામાં થઈ જાય માટે એના જેવી એક કસોટી નથી મોક્ષ માટેના જે જે સાધન શાસ્ત્રમાં કયા છે તે બધા જ એક સેવામાં આવી જાય છે એટલે સેવા બધા સાધનોનું મૂળ છે આગળ પણ સેવાનો મહિમા આવ્યો તો આજે પણ સેવાનો મહિમા આવ્યો સાધનોનું મૂળ જ સેવા છે બીજા સાધનોને ડાળા પાંદડા કહેવાય છે જેને સેવામાં શ્રદ્ધા નથી તેને માટે બીજા સાધનો કયા છે તે અંગે મોટા પુરુષો જાણે છે પણ કોઈ સાધારણ મનુષ્ય જાણતા નથી આ બીજા બધા સાધનો કોને માટે કીધા છે તો કે જેને સેવામાં શ્રદ્ધા જ નથી એને પછી બીજા સાધનો કરવાના કે સેવા મુખ્ય છે પણ સેવા સેવાની રીતમાં થવી જોઈએ આનો અર્થ એવો નથી થતો કે મથ્યા કરતો હોય એમનામ નામ સેવા કથા વાર્તાનો યોગ રાખીને શ્રદ્ધાપૂર્વક આત્યંતિક કલ્યાણ માટે મહિમાથી સંતો ભક્તોનો મહિમા સમજીને કરવામાં આવતી ક્રિયા એનું નામ સેવા છે નહીં તો ઘણા એવા છે કે મથવાની ટે હોય કથાનું અંગ જ ના હોય ભજનનું અંગ જ ના હોય તપનું અંગ જ ના હોય વિચારવાનું અંગ જ ના હોય મહિમાનું અંગ પણ ના હોય બસ એને તેમ છે કે કંઈક મળતું હોય મથવાનું મળે તો હું કરું પછી એને સેવાના રૂપમાં આપણે ફેરવીએ એ બરાબર છે એનું બીજબળ થાય પણ એને સેવા ના કહેવાય સેવામાં મહિમા હોવો જોઈએ સેવામાં દાસભાવ હોવો જોઈએ સેવામાં નિર્માણી પણ હોવું જોઈએ સેવામાં આદર ભાવ હોવો જોઈએ સેવામાં શ્રદ્ધા હોવી જોઈએ સેવાની અંદર ગદ 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 હૃદયની અંદર અતિ હૃદય દ્રવિત થયેલું હોવું જોઈએ મારા મોટા ભાગ મારા મોટા ભાગ્ય મારા મોટા ભાગ્ય મને આ સેવા મળી એને નામ સેવા છે એનું નામ સેવા છે જેની અંદર આપણે જાણે હું કાંઈ ઉપકાર કરીને આવ્યો ભગવાન ઉપર સંત ઉપર ભક્ત ઉપર મંદિર ઉપર કોઈ સંસ્થા ઉપર કોઈ સમાજ ઉપર કોઈ ગરીબ ઉપર એનું નામ સેવા નથી એનું નામ સેવા નથી એ તો આપણું કલ્યાણ બગાડે એવું થયું માટે સેવામાં દાસભાવ શ્રદ્ધાભાવ આદિક જે કીધું એ ખાસ જોઈએ મહિમા જોઈએ શ્રદ્ધા જોઈએ દાસભાવ જોઈએ અહોભાવ જોઈએ તો એ સેવા કરી કહેવાય બાકી એક ગામની અંદર એવું છે તમારે આખો પહાડ ખસેડવો હોય ને તમે ખાલી રાત્રે એટલું કહો ભાઈ આ ખાડો કરીને અહીંથી માટી આમ નાખવાની છે પચાસ જુવાન ભેગા થઈ જાય એવા કેટલું કેટલી બધી જગ્યાએ હોય હા પણ એને પડી કી ખાઈને બધું ખાઈને એને કાંઈ સાધુનો કોઈ એવો આદર ભાવે આ ભાઈ કરવા જાય બધા આપણે જઈએ એમ કરીને પહોંચ્યા હોય હાં સરસ મજાના ભજીયા પાર્ટી થાય જમે બધું કરે બધું બહુ સારું હોય તો કરવું જ પડે બીજ બળે એવી રીતે જ થાય પણ એ સંપૂર્ણ સેવા નથી એ આપણે ચોક્કસ એવું કહીએ કે આ બધાએ સેવા કરી પણ એ સંપૂર્ણ સેવા નથી હજુ એ સેવાના માર્ગે ચાલેલો છે એ જે દિવસે કથા સાંભળશે મહિમા સાંભળશે એ અત્યારે સેવા એ એ ભલે મત તો લાગે એવું કાને આખું આખો પચા ફૂટનો ખાડો માટી કાઢીને આ બાજુ કાઢી નાખી પણ જો એના સ્વભાવની ઉપર સેજ અમથું એમ કોણ આમ નહીં આમ કરો તો ઘેર જતો રહે નહીં એ હજુ સેવાના માર્ગે ચાલેલો છે આપણે સેવાના માર્ગે ચાલેલા છીએ કે સેવાના માર્ગે ચાલીને આવે સેવાનું જે શિખર છે એની ઉપર બેઠા બેઠા અખંડ સેવા કરીએ છે એ તો આપણે જાતે જ આપણી જાતનું એનાલિસિસ શાસ્ત્રોના પ્રસંગોથી કરવું જોઈએ જેનાથી આપણને ખબર પડી જશે આપણે સેવાના માર્ગે કેટલા ચાલેલા છીએ આપણે કેટલા કિલોમીટર કાપેલા છીએ અને સેવાનું જે ઓરિજનલ ડેસ્ટિનેશન જેમાં કુશિક રાજાએ કાપેલું છે અને જે સેવાના ઉચ્ચતમ શિખર ઉપર બેઠેલા છે જેમ સદગુરુ મુક્તાનંદ સ્વામી બેઠેલા હતા જેમ દાદા ખાચર બેઠેલા હતા એમ આપણે બેઠેલા છીએ એમાં આપણા કેટલા કિલોમીટર કાપવાના બાકી છે એ સ્વયં આપણે આપણું સંશોધન શાસ્ત્રના વચનથી પ્રત્યક્ષ સંતો ભક્તોના જીવનથી કરવું જોઈએ લેસ માત્ર પણ આ કુશિક રાજાને રાનીએ કોઈ રીતે મુનિનો અવગુણ ના લીધો કુશિક રાજાને રાણીને ચ્યવન મુનિની સેવા કરતાં કરતાં જ્યારે એકવીસ દિવસ વીતા ત્યારે તે મુનિ સ્વેચ્છાથી જાગ્યા રાજાને રાણીને નિર્વિકાર જોઈને મુનિ તે વેળાએ બોલ્યા મારા શરીરે જલ્દીથી તમે તેલ છોડવા માંડો મને તે પછી સ્નાન કરવાની ઈચ્છા થઈ છે પહેલાં એકવીસ દિવસ સૂતા જાગ્યા રાજા રાણી ખોડવા ગયા ફરી પ્રગટ થયા ફરીથી એકવીસ દિવસ થયા જાગીને કે મારા શરીરે આખા શરીરે તેલ ચોપડો રાજાને રાણી બંને તરત જ તેલ લાવ્યા મુનિના શરીરે તેલ ચોડવા લાગ્યા તેલ ખૂટી ગયું પણ મુનિ કાંઈ બોલ્યા નહીં તેલ ચોપડતા ચોપડતા તેલ ખૂટી ગયું પણ મુનિ ના બોલ્યા કે ભાઈ રાખો આવે તે દંપતી સેવાના સત્યથી વિચલિત થયા નહીં એમણે કીધું હતું કે અમે સેવા કરીશું એ સત્યથી એ વિચલિત ના થયા બંનેને નિર્વિકાર જોઈને તરત જ મુનિ ઉઠ્યા મુનિ સ્નાન ઘરમાં આવ્યા રાજા તે સમયને યોગ્ય બધો સ્નાનનો સામાન લાવ્યા ત્યારે મુનિએ રાજાનો તિરસ્કાર કર્યો રાજાનો તિરસ્કાર કર્યો કે તમે મારી હરખી સેવા કરી નથી તેલ ખૂટી ગયું મને છોડતા છોડતા ને પછા મને કીધું છે કે હું સેવામાં રહીશ ચાલો ખસો બાજુ પર આમ કરીને તિરસ્કાર કર્યો અને ત્યાંથી તિરસ્કાર કરીને તિરસ્કાર કર્યો અને અંતર ધ્યાન થઈ ગયા અદૃશ્ય થઈ ગયા પણ કોઈ પણ પ્રસંગે રાજાને રાણીએ મુનિનો લેસ માત્ર પણ અભાવ અવગુણ લીધો નહીં બીજા એકવીસ દિવસ પછી આ તો ભૂખ્યાન તરસ્યા જ છે હજુ ઋષિએ કાંઈ પૂછ્યું નથી ખાવું પીવું કશું જ નહીં આટલી સેવા કરી તોય અપમાનને તિરસ્કાર કરે પણ બંને સંકલ્પ ના કર્યો અવગુણ કે અભાવનો બંને મુનિની ચરણરજ માથે ચડાવી તેમના મહાન ગુણોને જોઈને તેને ગાવા લાગ્યા એ ઋષિ મુનિના મહાન ગુણો ગાવા લાગ્યા તેટલી વારમાં તો મુનિ નાહીને આવ્યા અને સિંહાસન ઉપર બેઠા હોય તેમ દેખાયા એટલી વારમાં જાણે મુનિએ જાતે સ્નાન કરી લીધું આવીને સિંહાસન ઉપર બેઠા હોય એવું દેખાયું ત્યારે કુશિક રાજા પત્નીએ સહિત મુનિને પાસે ગયા માથું નમાવીને મુનિને પૂછ્યું રસોઈ તૈયાર છે જો આપ કહો તો લાવીએ અમારી પાસે રસોઈ જમવાની તૈયાર છે આપ ઘણા હેતથી અમને મળ્યા છો ત્યારે મુનિએ કહ્યું જે અન્ન ખાવાલાયક તૈયાર હોય તે જલ્દી લાવો ત્યારે રાજા વિવિધ પ્રકારના ભક્ષ્ય ભોજ્ય લેહી અને ચોસ્ય ચાર પ્રકારનું ભોજન તરત લાવ્યા તેને અપાર વસ્ત્ર ઘરેના વગેરે મગાવ્યા ત્યારે આસન પથારી જે કાંઈ હતું તે બધામાં મુનિએ આગ મૂકી જેટલું વસ્ત્ર ઘરેના બધું રાજાએ મગાવ્યું ઋષિની સેવામાં મૂક્યું ત્યાં તો આસનને પથારી બધામાં મુનિએ આગ લગાડી એટલે બધું હળગવા લાગ્યું તે દેખીને દંપતી રાજા રાની ખૂબ જ ખુશી થયા બહુ રાજી થઈ ગયા બહુ રાજી થયા બધું સળગાવ્યું ને તો આ લોકો રાજી થયા કેમ રાજી થયા નૃપનિધિ સબે જરાય કર મુનિભય અંતર ધ્યાન કરજોરી દંપતી ઠાડ રહે સબની શિકર વખાન આગળ ભૂખ્યા રાખીને ઉઠીને ઋષિએ સ્નાન કરતા તિરસ્કાર કર્યો ત્યાર પછી જે ધર્યું બધું ભોજન ધર્યું વસ્ત્રો ધર્યા અલંકારો ધર્યા ત્યાં તો આસનમાં નાખા મેલમાં આગ લગાડી તો પણ બંને દંપતી રાજી થયા રાજાનો બધો નિધિ ખજાનો સળગાવી દઈને મોની ધ્યાન થઈ ગયા ત્યારે તે દંપતી હાથ જોડીને ઉભા રહ્યા આખી રાત મુનિના વખાણ કરતા રહ્યા ઓહો કેવા મોટા ગુરુદેવ કેવા દયાળુ કેવા કૃપાળુ બોલો આપણે આવું કહીએ આવું કહીએ ઓહો હો અમારે અમારા મોટા ભાગ ખોલી નાખ્યા અમારું કલ્યાણ કરી નાખ્યું આવા દયાળુ પુરુષ અમને મળ્યા કેટલા કૃપાની ધાન છે અમારા ગુના બાજુ ન જોયું અમારા દોષ બાજુ ન જોયું કેવા મહાન છે આવી બધી વાતોને વખાણ કરવા લાગ્યા રાજા રાણીની સેવામાં કાંઈ પણ ખામી ન દેખી ત્યારે આવીને મુનિએ તેને દર્શન દીધા અને રાજા રાણીને કહ્યું તમે બંને જણ જઈને રથ લઈ આવો કેટલી પરીક્ષા કરે જો રથ લઈ આવો કે અત્યારે બધા આયુધોની સાથેનો સંગ્રામ રથ મગાવ્યો ડાબી બાજુએ રાણી અને જમની બાજુએ રાજાને રથે જોડ્યા ઘોડા નહીં રાજાને રાણીને રથે જોડ્યા મુનિ રથમાં બેઠા ત્રણ આરવાળી પરોણી લીધી ત્રણ આરવાળી પોતે વજ્ર જેવા કઠોર થઈ ગયા અને બધી રાજ્ય સમૃદ્ધિ લઈ લીધી રાજા પાસેથી બધું જ લઈ લીધું અને કીધું આ રથમાં હું બેઠો છું હાલો આવે રથ ચલાવો અને ત્રણ આરવાળો પરોણો લીધો છે રાજાને રાણીને રથે જોડ્યા છે આવી દિવ્ય કથા એક સદ્ગુરુ પ્રત્યે આપણે આદર શિષ્ય કેદી બનીએ એક શિષ્ય બનવું પણ જો કઠન હોય તો ભગવાનના ભક્ત બનવું કેટલું કઠન હોય આ લોકમાં મળેલા એક સદગુરુ પાસે ઉત્તમ શિષ્ય થવું જો કઠન હોય તો દિવ્ય સ્વરૂપે બિરાજતા એવા ભગવાન શ્રીહરિના પાકા ભક્ત થવું એ કેટલું કઠન હોય માટે પહેલાં ઉત્તમ અને આદર્શ શિષ્ય બનવા પ્રયત્ન કરીએ ઉત્તમ ભક્ત ત્યાર પછી થવાશે રાજાને રાણીને રથે જોડ્યા છે ચવન મહર્ષિ રથમાં બેઠા છે આવી કથા શ્રીજી મહારાજ પોતાના મુખેથી સંભળાવે છે આગળની કથા ફરી વખત શ્રવણ કરીશું ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદમણી વિરચિત શ્રી હરિચિત્રણ સાગરના એકાદશપુરમાં શ્રીહરિય મુકુંદ વર્ણિને કુશિક અને ચ્યવનની વાત કહી એના મેં સત્તાવનમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજંબાશુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજ શ્રી ઘણ્યાં મહરાજ નિજ